આગામી 22 અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરના પેઇન્ટર ઇન્દુભાઈ સોલંકીએ અયોધ્યા રામ મંદિરની એક અદ્ભુત પ્રતિકૃતિ બનાવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવાન શ્રી રામને મંદિરમાં પધારવા આમંત્રણ આપતા હોય તેવી સુંદર પ્રતિકૃતિ બનાવી છે. આ ઇન્દુભાઈ સોલંકીએ અગાઉ પણ પીએમને ભેટમાં ચિત્ર આપ્યું હતું. મારું નામ ઇન્દુલાલ બાબુલાલ સોલંકી, કેએસ પેન્ટર સુપરમાર્કેટ જામનગર. અત્યારે અયોધ્યામાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. આખું હિન્દુસ્તાન અને બધા દેશ વિદેશના બધા આનંદમાં છે. ત્યારે મને એમ થયું કે હું કંઈક બનાવું. મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે અને યોગીજી અને મોદીજી ભગવાનને રિક્વેસ્ટ કરી છે કે તમે અંદર પધારો. એ ટાઈપનો વિચાર ભગવાનની દયાથી આવ્યો અને મેં ચિત્ર બનાવ્યું. મારી કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. અને સાથે અશોક સિંધલજી પ્રાણ પ્રતિષ્ઠા વખતે એને યાદ કરું છું કે એ પાયાના પથ્થર રામ જન્મભૂમિ માટેના. અને બીજા જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ રામકથાકાર, કે તેને 450 પુરાવા ઉપર પુરાવા છે ને કોર્ટમાં રજૂ કર્યા હતા કે આ જગ્યાએ જ રામ મંદિર હતું. તો એમને પણ યાદ કરીને મેં મારી ભાવના વ્યક્ત કરી છે. ભગવાનની દયા કે મારા હાથે આ એક કામ થયું શુભ કાર્ય. મારું જીવન ધન્ય બની ગયું.